હવે જોઈએ સમાચાર વિગતવાર. અંકલેશ્વર કસારીયા બિલ્ડિંગની કન્સ્ટ્રક્શન સાઇટ પર ચોથા માળેથી પરિણીતાનું પટકાતા મોત નિપજ્યું હતું. અંકલેશ્વર કસારીયા બિલ્ડિંગની કન્સ્ટ્રક્શન સાઇટ પર ચાર માળે પરિણીતા પટકાતા મોત નિપજ્યું હતું. જાલોદનું શ્રમજીવી પરિવાર કામ કરી રહ્યું હતું ત્યારે પગ લપસતા નીચે પટકાઈ હતી. માથાના તેમજ શરીરે ગંભીર ઇજાના પગલે તેનું મોત નિપજ્યું હતું. પરિવારજનોએ સેફટી સાધનોના અભાવે ઘટના ઘટી હોવાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. જીઆઈડીસી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ પૂછપરછ આરંભી હતી. બનાવની વિગતો અનુસાર અંકલેશ્વર 500 ક્વાર્ટર્સ વિસ્તારમાં ઈએસઆઈસી હોસ્પિટલ નજીક કંસારિયા બિલ્ડિંગ સાઇટ ચાલી રહી છે, જ્યાં દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ડંગેરી ગામનું કટારા દંપતિ અન્ય શ્રમજીવી પરિવાર સાથે કામ કરી રહ્યું હતું. જયેશ કટારા અને તેમની 22 વર્ષીય પત્ની શીતલ કટારા કામ કરી રહ્યા હતા. તે દરમિયાન ચોથા માળેથી શીતલબેન બિલ્ડિંગની મધ્યમાં રહેલ જગ્યામાં નીચે પટકાયા હતા. શીતલબેનને માથા તેમજ શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા ઘટના સ્થળે કરુણ મોત નિપજ્યું હતું. આ બનાવ સંદર્ભે જીઆઈડીસી પોલીસ મથકે જાણ કરાતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આ અંગે શીતલબેનના પરિવારજનોએ ઝાલોદ ખાતે જાણ થતા તેઓ પણ અંકલેશ્વર દોડી આવ્યા હતા, જ્યાં તેમણે બિલ્ડર સમક્ષ રોષ ઠાલવ્યો હતો. સુરક્ષા અને સેફટીના સાધનો વગર કામગીરી કરવામાં આવતી હોવાની ફરિયાદ કરી હતી. દાહોદથી આ ઘટના સંદર્ભે આવેલા સ્ટુડન્ટ ઇન્ડિયનના પ્રમુખ શ્રી સે પામ્યાએ જણાવ્યું હતું કે સમગ્ર ગુજરાતમાં દાહોદ જિલ્લામાંથી બિલ્ડિંગ તેમાં ગોળ ખાતાના કામ માટે જતા હોય છે, પરંતુ તેમને કોઈ પણ પ્રકારની સુવિધાઓ આપવામાં આવતી નથી. તેથી અમારી સરકારની એક નમ્ર અરજ છે કે તેઓની સુરક્ષા માટે સરકાર તાત્કાલિક પગલાં ભરે તેવી તેમણે હાકલ કરી હતી. એ ઘટનામાં તો સામે કડકમાં કડક પગલાં ભરે તેવી માંગ કરવામાં આવી છે. શું નામ તમારું? શિરીષભાઈ બામણિયા, સામાજિક કાર્યકર્તા. ક્યાંથી આવ્યા તમે? દાહોદ જિલ્લા. શા માટે આવ્યા છો અંકલેશ્વર આજે? અમારા દાહોદ જિલ્લામાંથી આખા ગુજરાતની અંદર ઘણી બધી જગ્યાએ જ્યાં પણ કન્સ્ટ્રક્શનના મોટા મોટા કામ થતા હોય, જે બિલ્ડિંગો મોટી મોટી બનતી હોય, એ અમારે ત્યાંના આદિવાસી જે મજૂરો છે એ લોકો આ બિલ્ડિંગો ઊભી કરતા હોય છે. છતાં પણ આ બિલ્ડિંગો જે ઊભી કરવાવાળા મજૂરો છે તેમની સેફટીની કોણ જવાબદારી લેશે? ઘણા બધા મજૂરો બિલ્ડિંગો પરથી મજૂરી કામ કરતા કરતા બિલ્ડિંગો બનાવતા બનાવતા પડી જાય છે, તો આની જવાબદારી કોણ લેશે? અને આ બનાવ અત્યારે અંકલેશ્વરની અંદર બન્યો છે. જીઆઈડીસીની અંદર ત્યાં જીઆઈડીસી વિસ્તારમાં જે કામ કરતા મજૂરો હતા ત્યાંથી અમારા વિસ્તારના આવેલા જે ભાઈ હતા એમની પત્ની પાંચમા ચોથા માળેથી નીચે પડીને પટકાઈને મૃત્યુ પામેલ છે. તેથી તેમની વારે તેમની મદદે અમે જિલ્લામાંથી દાહોદ જિલ્લામાંથી સમાજના નાતે એમને મદદ કરવા માટે આવ્યા છીએ. અત્યારે અમે અંકલેશ્વર પોલીસ સ્ટેશને છીએ. અમારી રજૂઆત શું છે? અમારી રજૂઆત એવી છે કે અંકલેશ્વર અને તમામ આખા ગુજરાતની અંદર જ્યાં પણ મોટા મોટા કામ કરતા ચાલતા હોય અને અમારા ત્યાંથી જે મજૂરો આવતા હોય એ મજૂરોની સેફટી માટે સરકાર વિચારણા કરે અને એમને પૂરેપૂરી સેફટી મળે એ અમારી માંગ છે. આ ઉપરાંત બિલ્ડર સાઇટ પર ઇલેક્ટ્રિકનું કામ કરતા પંકજભાઈ નામના યુવકને પૂછતા તેઓએ કહ્યું હતું કે તેમને પણ કોઈ પણ પ્રકારની સુવિધા કે સાધનો આપવામાં આવતા નથી તેવી ફરિયાદ કરી હતી. પ્રથમ પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી અકસ્માત મોતનો ગુનો નોંધી બિલ્ડર તેમજ સાથી કર્મચારીઓની પોલીસે પૂછપરછ આરંભી હતી. શું કામ કરે છે અહીંયા? ટાઇલ્સ વાળા જોડે પેલા પથ્થર કટિંગ કરે. તો તમને સેફટી સાધન નથી આપ્યું અહીંયા કામ કરવા માટે? તમે લાઇટ નું કામ કરો છો, કરંટ લાગે તો તમને તમને બૂટ કે કોઈ સાધન આપ્યા છે? હેંગલોસ કે એવું કઈ? એવું તો નથી. તમે માંગ્યું નથી એવું? કરંટ તમને કરંટ લાગે તો તમે શું કરશો? એ તો કઈ આપ્યું નહીં. તો જવાબદારી છે ને તમારા કોન્ટ્રાક્ટર કે તમને બૂટ કે મોજા આપે? લાઇટ નું કામ કરો, તમે કરંટ લાગી જાય તો? કાલે એક લેડીઝ પડી ગઈ, તમને ખબર છે? મેં આજે જ આવ્યો. શું કામ કરે છે? કડિયા કામ. ઓકે, કાલે તારી પત્ની કઈ રીતે પડી ગઈ? શીતલ છે મારી બહેરી, એ ઉપર કામ કરતી હતી, માલ હોતી હતી અને ઉપરથી પગ લપસ્યો એટલે માટે પડી ગઈ છે. સેફટીના બેલ્ટ અને સેફટીના આપત્તિ કારણથી મારી બેરી મોત થઈ છે. કયા માળે કામ કરતા હતા તમે લોકો? સોથા માળે ઉપર કેબિન ઉપર કામ કરતા હતા અમે. તમે સેફટી સાધનો માંગ્યા હતા ખરા બિલ્ડર પાસે? સેફટી સાધનો નહોતા આપ્યા અમે. તમે માંગ્યા હતા ખરા? માંગ્યા. કોણ છે તમારો કોન્ટ્રાક્ટર? જેમાલ. એને શું જવાબ આપ્યો તમે માંગ્યા તો તમે સાધનો? એમ એ કોઈ જવાબ નહીં. તમારી માંગણી શું છે હવે?